ગુજરાતમાં રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર જમીનની વસૂલાતના આરોપના મામલામાં હજુ શાંત નથી થયું ત્યાં ગુજરાતના સુરતમાં એક વેપારીના ઘરે દરોડા પાડીને તેને ખોટા કેસમાં ફસાવવાનો મામલો સામે આવ્યો છે। સુરતના ઉમરા પોલીસ સ્ટેશનના એક મહિલા સબ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ કર્મીઓ પર પણ રૂપિયા 4 લાખની વસૂલાત કરવાનો આરોપ છે। જ્યારે પીડિત વેપારીએ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરને ફરિયાદ કરી ત્યારે તેમણે ત્રણેયને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે। ઉમરા પોલીસ સ્ટેશનમાં એક મહિલા પીએસઆઈ અને એની સાથે બે પોલીસના કર્મચારીઓ જેવી રીતે આ લોકો એક નાગરિકના ઘરે ગયા અને એની કાર્યક પદ્ધતિ શંકાસ્પદ જણાઈ આવતા ગંભીર પ્રકારની રજૂઆત એના વિરુદ્ધમાં કરવામાં આવી છે, જેની બાબતે પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે અને જે હકીકત અત્યાર સુધી જાણવા મળી છે આ પ્રમાણે ગેરવર્તન અને પીઆઈને જાણ કર્યા વગર એવી કાર્યપદ્ધતિથી આ રેડ કરવા માટે ગયા હતા જે શંકાસ્પદ જણાય છે, જેના લીધે તપાસ જ્યાં સુધી ખાતાકીય તપાસ ચાલે પ્રાથમિક તપાસ ચાલે એને સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યા છે। પોલીસ પાસે ચેક કરવાની, રેડ કરવાની, ગુનેગારો વિરુદ્ધ સંપૂર્ણ પ્રકારની કડક કાર્યવાહી કરવાની સત્તાઓ છે, પણ આ સત્તાઓના દુરુપયોગ ના થાય, નાગરિકો સાથે ગેરવર્તન ના થાય અને કોઈ પણ રીતે કોઈ શંકાસ્પદ રીતે કાર્યવાહી જણાઈ આવશે તો કોઈ પણ અધિકારી કર્મચારી વિરુદ્ધમાં ગંભીર નોંધ લઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। આ અમારી પોલિસી એકદમ ક્લિયર છે। ये जैसा मैंने बताया प्राथमिक तपास दी गई है, प्राथमिक तपास में जो भी चीज़ आएगी उसके आधार पर आगे की कार्रवाई की जाएगी। अभी एक महिला पीएसआई और उसके साथ 2 कर्मचारियों को सस्पेंड किया गया है। सूरत से संजय सिंह राठौड़ का अहवाल गुजरात तक।